કેમ છો બાળ મિત્રો? આજે ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 5 ગુજરાત પરિચય. આ આપણા ગુજરાતનો નકશાનો અભ્યાસ છે. હવે આ આપણા ગુજરાતના જિલ્લાઓ છે. શું છે? ગુજરાતના જિલ્લાઓ. આપણા ગુજરાત, આપણો જિલ્લો કયો છે? રાજકોટ. એમ ગુજરાતમાં કેટલા બધા જિલ્લો આવેલા છે? જૂનાગઢ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, અમદાવાદ જિલ્લો, કચ્છ જિલ્લો, પછી જામનગર જિલ્લો, સુરત જિલ્લો, નવસારી જિલ્લો, પંચમહાલ જિલ્લો, દાહોદ જિલ્લો, એમ કેટલા બધા આપણા ગુજરાતના 33 જિલ્લાઓ છે. કેટલા છે? 33 જિલ્લાઓ છે. હવે ગુજરાત ભારતના પશ્ચિમ ભાગમાં અરબ સાગર કિનારે આવેલું રાજ્ય છે. ગુજરાત નો દરિયા કિનારો લગભગ 1600 કિલોમીટર લાંબો છે. આપણો ગુજરાતનો દરિયા કાંઠો 1600 કિલોમીટર લાંબો છે. હવે ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતના 5 ભાગ પડે છે. કેટલા? એમાં પેલું છે ડુંગરાળ પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છના ઉચ્ચ પ્રદેશો, મેદાન પ્રદેશો, રણ પ્રદેશો અને દરિયા કિનારાના પ્રદેશો, એમ 5 ભાગ પડે છે. કેટલા પડે છે? હવે આપણા ગુજરાતનું પાટનગર કયું છે? ગાંધીનગર. કયું છે? ગાંધીનગર. હવે ગુજરાત વિશે કેટલીક મહત્વની માહિતી છે. હવે નદીઓ, ગુજરાતમાં કેટલી નદીઓ આવેલી છે? નદીઓ, ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે. કઈ છે? સૌથી મોટી નદી નર્મદા છે. તાપી, મહી, સાબરમતી, બનાસ, સરસ્વતી, વિશ્વામિત્રી, રૂપિણ, ભાદર, શેત્રુજી, હાથમતી, આ બધીઓ ગુજરાતની નદીઓ છે. હવે ગુજરાતના પર્વતો, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? ગિરનાર. કયો છે? ગિરનાર. હવે પાવાગઢ, ચોટીલો, શેત્રુજો, બરડો, ભુજિયો, પાનેરા, તારંગા, આરાસુર, આ પર્વતો આવેલા છે. હવે ગુજરાતના સૌથી બંદરો, હવે કંડલા સૌથી મોટું બંદર છે. અને મુંદ્રા, વેરાવળ, ઓખા, પોરબંદર, દીવ, જામનગર, ભાવનગર, આ બધા બંદરો ત્યાં આવેલા છે. હવે હવાઈ મથકો, આપણા હવાઈ મથક ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અમદાવાદમાં આવેલું છે. ક્યાં આવેલું છે? અમદાવાદમાં આવેલું છે. રાજકોટ, ભુજ, ભાવનગર, જામનગર, વડોદરા, કેશોદ, પોરબંદર, સુરત, બધા ત્યાં હવાઈમાનના મથકો આવેલા છે. એટલે વિમાનના આપણે છે ને, વિમ એરો આપણે કહીએ છીએ ને, એરોડ્રામની એ મથકો, હવાઈ મથકો. હવા ખાવાના સ્થળો, હવે હવા ખાવાના સ્થળો છે ડુમસ, હજીરા, સુરત, તિથલ, ઉભરાટ, વલસાડ, શુક્લતીર્થ, અહેમદાપુર, માંડવી, ચોરવાડ, તારંગા, બાલારામ, સાપુતારા, પાવાગઢ, આ બધા હવા ખાવાના સ્થળો છે. હવે અભયારણ્યો અને નેશનલ પાર્ક, એટલે અભયારણ્યો ક્યાં છે અને નેશનલ પાર્ક. હવે ગીરમાં જૂનાગઢ, જૂનાગઢમાં ગીર આવેલું છે. ત્યાં ગીરના જંગલોમાં સિંહ વધારે જોવા મળે છે. પછી ડાંગમાં બરડીપાડા આવેલું છે, ત્યાં સાબર વધારે હોય છે. પછી ભાવનગર જિલ્લામાં વેળાવદરમાં કાળિયાત જોવા મળે છે. હવે સુરેન્દ્રનગર જિલ્લામાં નળ સરોવર આવેલું છે, ત્યાં આપણે પક્ષીઓ હોય છે, જુદી જુદા વિદેશના પક્ષીઓ આપણે ત્યાં જોવા મળે છે. હવે કચ્છ જામનગરમાં પિરોટન ટાપુ આવેલો છે, ત્યાં દરિયાઈ પ્રાણીઓ જોવા મળે છે. જામનગર જિલ્લામાં પિરોટન ટાપુની અંદર આપણે દરિયાઈ પ્રાણીઓ જોવા મળે છે. હવે રાજપીપળા છે તે દેડિયાપાડા, એમાં રીંછો વધારે જોવા મળે છે. પછી દાહોદ રતનમહાલમાં રીંછ વધારે હોય છે. પછી નવસારી, વાંસદા, એમાં દીપડા વધારે જોવા મળે છે. અને કચ્છમાં, કચ્છ છે ત્યાં ઘૂડખર વધારે જોવા મળે છે. નદીઓ અને તેના પરના બંધો, કઈ નદી ઉપર કયો બંધ આવેલો છે એના વિશે આપણે જાણવાનું છે. હવે નર્મદા ઉપર સરદાર સરોવર યોજના નવા ગામ પાસે આવે બાંધવામાં આવે છે. હવે તાપી ઉપર ઉકાઈ કાંકરાપાર ડેમો આવેલા છે. હવે મહી નદી ઉપર કડાણા અને વણક બોરી
બંધો આવેલા છે. હવે સાબરમતી નદી પર કયો બંધ બાંધવામાં આવે છે? ધરોઈ અને વાસણા. અને શેત્રુંજી નદી પર રાજસ્થળી એટલે શેત્રુંજી ડુંગ બંધ બાંધવામાં આવ્યો છે. હવે ગોમટામાં ભાદર નદી છે, ગોમટા પાસે ભાદર છે, ત્યાં તે ભાદર ડેમ બાંધવામાં આવેલો છે. હવે બનાસ દાંતીવાડા ક્યાં આવેલો છે? દાંતીવાડા. હવે ગુજરાતની વિશિષ્ટ માહિતીઓ. હવે સૌથી મોટું શહેર તો અમદાવાદ છે. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે. વસ્તીમાં સૌથી મોટો જિલ્લો અમદાવાદ છે. વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો કચ્છ છે. અને સૌથી મોટું બંદર કંડલા છે. સૌથી મોટો પ્રાણીબાગ કાંકરિયા પ્રાણીબાગ અમદાવાદમાં આવેલો છે. અને સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદમાં આવેલું છે. ક્યાં આવેલું છે? અમદાવાદમાં. હવે સૌથી મોટી હોસ્પિટલ એટલે એ સિવિલ હોસ્પિટલ પણ અમદાવાદમાં આવે છે. સૌથી મોટી ડેરી આપણે અમૂલની વસ્તુ જે લઈ છે ને, અમૂલ ડેરી આણંદમાં આવેલી છે. ક્યાં આવેલી છે? આણંદમાં. અને સૌથી ઊંચું શિખર એટલે આપણે જૂનાગઢ જિલ્લા જૂનાગઢમાં ગિરનાર પર્વત આવેલો છે ને, એનું ગોરખનાથ ગિરનારમાં આવેલું છે. ક્યાં આવેલું છે? ગિરનારમાં. હવે સૌથી મોટું કુદરતી સરોવર નળ સરોવર છે. કયું છે? નળ સરોવર. અને સૌથી મોટું કૃત્રિમ સરોવર સરદાર સરોવર છે. અને સૌથી મોટી રિફાઇનરી રિલાયન્સ જામનગરમાં આવેલી છે. અને સૌથી મોટું ખાતરનું કારખાનું ગુજરાત નર્મદા વેલી ભરૂચમાં આવેલું છે. સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી છે. અને સૌથી મોટું હવાઈ મથક અમદાવાદમાં છે. અને સૌથી મોટું મ્યુઝિયમ બરોડા મ્યુઝિયમ વડોદરામાં આવેલું છે. અને ગુજરાતના કેટલાક શહેરો અને તેમના જોવાલાયક સ્થળો. હવે ગુજરાત અમદાવાદ છે, અમદાવાદ જિલ્લામાં કેટલા બધા સ્થળો જોવાલાયક છે? ભદ્રનો કિલ્લો, ભદ્રકાળી માતાનું મંદિર, સીદી સૈયદની જાળી, કાંકરિયા તળાવ અને પ્રાણીબાગ, બાલવાટિકા, માછલીઘર, જુમા મસ્જિદ, હઠ્ઠી સિંહના દેડા, ઇસ્કોન મંદિર, સોલા ભાગવત વિદ્યાપીઠ, જગતનાથજીનું મંદિર, સાબરમતી ગાંધી આશ્રમ, ગુજરાત વિદ્યાપીઠ, સરદાર સ્મારક, અટીરા, ગુજરાત યુનિવર્સિટી, સાયન્સ સિટી, સરખેજનો રોજો, પતંગ મ્યુઝિયમ, કેલિકો ટેક્સટાઇલ મ્યુઝિયમ, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, આ બધા સ્થળો અમદાવાદમાં જોવાલાયક સ્થળો છે. હવે ગાંધીનગર અંદર વિધાનસભા ગૃહ, ચિલ્ડ્રન પાર્ક, સરિતા ઉદ્યાન, રાજભવન, અક્ષરધામ, પંચદેવ મંદિર, ગાયત્રી મંદિર, જૈન દેરાસર, ડિયર પાર્ક, આ બધા ગાંધીનગરમાં જોવાલાયક સ્થળો છે. હવે વડોદરામાં લક્ષ્મી વિલાસ મહેલ, ન્યાય મંદિર, સુરસાગર તળાવ, કમાટી બાગ, પ્લેટિયમ મ્યુઝિયમ, આ બધું વડોદરામાં જોવાલાયક સ્થળો છે. હવે સુરતમાં સરદાર સંગ્રહાલય, આગમ મંદિર એન્ડ લાઇબ્રેરી, આ બધું સુરતમાં છે જોવાલાયક. હવે રાજકોટમાં, આપણા રાજકોટમાં શું જોવાલાયક છે? વોશ્રમ મ્યુઝિયમ, રામકૃષ્ણ આશ્રમ, આજી ડેમ, આ બધું જોવાલાયક સ્થળો રાજકોટમાં છે. હવે સોમનાથમાં સોમનાથ મંદિર, ગીતા મંદિર, ત્રિવેણી સંગમ, આ સોમનાથમાં આવેલા છે. હવે જૂનાગઢમાં ગિરનાર પર્વત, ઉપરકોટ, અશોકનો શિલાલેખ, દામોદર કુંડ, નરસિંહ મહેતાનો ચોરો, શકરબાગ, આ બધા સ્થળો જૂનાગઢમાં જોવાલાયક સ્થળો છે. તમે બધાએ જોયું છે ને જૂનાગઢમાં આ બધું. હવે પોરબંદરમાં કીર્તિ મંદિર, સુદામન મંદિર, નેહરુ પ્લેનેટેરિયમ, ભારત મંદિર, કમલા નેહરુ બગીચો, આ બધા, પછી ગાંધીજીની જન્મભૂમિ, આ બધું પોરબંદરમાં જોવાલાયક સ્થળો છે. જામનગરમાં આવે જોવાલાયક સ્થળો સોલેરિયમ, આયુર્વેદિક હોસ્પિટલ, રણમલ તળાવ, મુક્તિધામ, લાખોટા મહેલ, આ બધું જામનગરમાં જોવાલાયક સ્થળો છે. હવે પાટણમાં રાણીની વાવ,
સહસ્રસલિંગ તળાવ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં જોવાલાયક સ્થળો છે. હવે અંબાજી, અંબાજીમાં જોવાલાયક સ્થળો અંબાજી માતાનું મંદિર, ગબ્બર, કુંભારિયા દેરા, ગૌમુખ, કોટેશ્વર, સરસ્વતી નદીનું મૂળ છે. આ બધું ત્યાં આપને અંબાજીમાં જોવા મળે છે. હવે ડાકોરમાં રણછોડરાયનું મંદિર અને ગોમતી તળાવ ડાકોરમાં જોવાલાયક સ્થળો છે. હવે મહેસાણામાં દૂધસાગર ડેરી, સિમંદર જૈન મંદિર અને રાજમહેલ. આ મહેસાણામાં જોયેલા સિમંદર આપણે જોઈએ છે ને તમે બધાએ, દાદા ભગવાનનું મંદિર. હવે ભાવનગરમાં ગૌરીશંકર તળાવ, તખતેશ્વર મંદિર આ ભાવનગરમાં જોવાલાયક સ્થળો છે. હવે નડિયાદમાં સંતરામ મંદિર, હરિઓમ આશ્રમ આ નડિયાદમાં છે. હવે શામળાજી, મેસવો બંધ અને શામળાજીનું મંદિર. હવે સિદ્ધપુરમાં રુદ્રમાળ જોવાનું છે. મોઢેરામાં સૂર્ય મંદિર, મોઢેશ્વરી માતાજીનું મંદિર જોવાલાયક સ્થળ છે. પછી વડનગર કીર્તિતોરણ છે. વડનગરમાં કીર્તિતોરણ છે. બોચાસરમાં અક્ષર પુરુષોત્તમ મંદિર છે. ધોળકામાં મલાવ તળાવ છે. ધોળકામાં શું છે, ભાવનામાં ગૌરીશંકર તળાવ, તખતેશ્વર મંદિર, નડિયાદમાં સંતરામ મંદિર, હરિવમ આશ્રમ, શામળાજીમાં મેસોબન શામળાજી મંદિર, સિદ્ધપુરમાં રુદ્રમાળ, મોઢેરામાં સૂર્ય મંદિર, મોઢેશ્વરી માતાજીનું મંદિર, અંજારમાં જેસલ તોરની સમાધિ, વડનગરમાં કીર્તિતોરણ, વડતાલમાં સ્વામિનારાયણ મંદિર, બોરાસણમાં અક્ષર પુરુષોત્તમ મંદિર, ઈડરમાં ઈડરિયો ગઢ, ધોળકા મલાવ તળાવ, આણંદમાં અમૂલ ડેરી, કૃષિ વિદ્યાલય, પછી વીરપુરમાં જલારામ મંદિર, દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર, પછી ગઢડા સ્વામીનું મંદિર, બહુચરાજી બહુચરાજી માતાનું મંદિર જોવાલાયક સ્થળો, આ બધા જોવાલાયક સ્થળો છે. હવે આપણે સ્વાધ્યાય. ગુજરાતનું પાટનગર કયું છે, ગાંધીનગર. ગુજરાતનું સૌથી મોટું બંદર કંડલા છે. કયું છે, કંડલા. ખાલી જગ્યા ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે. વડોદરા કે અમદાવાદ, અમદાવાદ. હરિઓમ આશ્રમ ક્યાં આવેલો છે, ખાલી જગ્યામાં આવેલો છે, નડિયાદમાં. વેળાવદરમાં ખાલી જગ્યાનું અભયારણ્ય છે, કાળિયારનું. કેનું છે, કાળિયાર. પછી વડતાલમાં ખાલી જગ્યાનું મંદિર આવેલું છે, સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે. પોરબંદરમાં ખાલી જગ્યા ગાંધીજીનું જન્મસ્થાન છે, કીર્તિ મંદિર. જેસલ તોરની સમાધિ ખાલી જગ્યામાં આવેલી છે, અંજારમાં. ક્યાં આવેલી છે, અંજારમાં. પછી ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કઈ ખાલી જગ્યા છે, નળ સરોવર. કયું છે, નળ સરોવર. વિધાનસભા ગૃહ ખાલી જગ્યામાં આવેલું છે, ગાંધીનગરમાં આવેલું છે. ક્યાં આવેલું છે, ગાંધીનગરમાં. હવે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર એક બે શબ્દમાં લખો. ગુજરાતની પશ્ચિમે કયો સાગર આવેલો છે, અરબ સાગર. કયો આવેલો છે, અરબ સાગર. બનાસ નદી પર કયો બંધ છે, દાંતીવાડા. કયો છે, કમાટીબાગ. ક્યાં આવેલો છે, વડોદરામાં. સાબરમતી ગાંધી આશ્રમ ક્યાં આવેલો છે, અમદાવાદમાં. અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે, જૂનાગઢમાં. અમૂલ ડેરી ક્યાં આવેલી છે, આણંદમાં. ગોમટાન બંધ કઈ નદી પર છે, ભાદર નદી પર. સૂર્ય મંદિર ક્યાં આવેલું છે, મોઢેરામાં. ક્યાં આવેલું છે, મોઢેરામાં. હવે નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો. ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે, 6100 કે 1600 કિલોમીટર. 1600 કિલોમીટર. 6100 પર છેકો. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ચોટીલો કે ગિરનાર, તો ગિરનાર. ચોટીલો પર છેકો. કચ્છના નાના રણમાં ઘૂડખરનું કે રીંછનું અભયારણ્ય છે, તો ઘૂડખરનું, રીંછ ઉપર છેકો. કડાણા બંધ મહી નદી કે તાપી નદી પર છે, મહી નદી પર, તાપી પર છેકો. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા કે સાબરમતી, તો કે નર્મદા છે, સાબરમતી નદી પર છેકો. રાણીની વાવ જામનગરમાં છે કે પાટણમાં આવેલી છે, તો પાટણમાં આવેલી છે, જામનગર પર છેકો. સાપુતારા હવા ખાવાનું સ્થળ અને કે હવાઈ મથક છે,
હવા ખાવાનું સ્થળ છે. હવાઈ મથક પર છેકો કીર્તિ તોરણ વડનગરમાં કે રાજકોટમાં આવેલું છે? તો વડનગરમાં, રાજકોટ ઉપર છેકો. હવે આવતા વિડીયોમાં પાર્ટ 6 ભણીશું. જય હિન્દ, જય ભારત.